नमस्कार मित्रों, वेदर इन्फॉर्मेशन में आपनुं स्वागत छे अने हुं छुं परेश। मित्रों, खास करीने आजे आ वीडियो अंदर आपणे हालनुं जे हवामान छे एटले के 22 थी 26 ऑक्टोबरना जे आपणे मावઠા વિશેની આગાહી કરેલ હતી એની વાત કરવાની છે। આવનારા દિવસના હવામાન વિશે પણ થોડીક ચર્ચા કરવાની છે, પણ સૌપ્રથમ તો આજે દશેરાના પાવન પર્વની આપ તમામ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે દશેરાનો તહેવાર છે અને એવું પણ કહેવાય છે કે આજે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો અને એક લંકાનું જે યુદ્ધ હતું એ ભગવાન શ્રી રામે આજે જીત્યું હતું, એટલે આને વિજય દશમી પણ કહેવામાં આવે છે। એવા દશેરાના પાવન પર્વની ખૂબ ખૂબ ફરીથી આપ તમામ મિત્રોને એક શુભકામનાઓ। સાથે આપણે એ પણ જણાવવાનું છે કે દશેરાના દિવસે આપણા ઘણા ભાઈઓ છે શસ્ત્ર પૂજન કરે છે અને આજે 21મી સદીની અંદર પણ જો આ શસ્ત્ર પૂજન થતું હોય તો હું આવા તમામ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કેમ કે આજે આધુનિક યુગમાં પણ આપણી જે સંસ્કૃતિ અને આપણી ભારતીય પરંપરાને આ તમામ મિત્રોએ જાળવી રાખી છે અને આજે પણ આપણી સંસ્કૃતિને જાળવતા આજે પણ શસ્ત્ર પૂજન કરવામાં આવે છે। એ તમામ ભાઈઓને હું અભિનંદન આપું છું કે મને આનંદ થયો કે આજે પણ આજના યુગમાં પણ આપણા ઘણા બધા ભાઈઓએ શસ્ત્ર પૂજન કર્યું છે અને આવનારી પેઢીને પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ। દશેરાના દિવસે જે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે એ આવનારી પેઢી પણ આ વારસો જાળવી રાખે અને દર વખતે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરે એવી હું દરેક ભાઈઓને અપીલ કરું છું। હવે ખાસ વાત કરવાની છે અત્યારના હવામાનની। આમ જોવા જઈએ તો આપણે 22-26 ઓક્ટોબરમાં છૂટાછવાયા ક્યાંક ક્યાંક માવઠાની આગાહી કરેલી હતી, જોકે એક વાવાઝોડું અરબી સમુદ્રની અંદર હતું અને આપણે ગઈકાલે વાત કરી એમ યમન દેશ ઉપર એ લેન્ડ થઈ ગયું છે અને આપણે એનાથી કોઈ ખતરો પહેલા પણ આપણે જણાવ્યું એમ કોઈ મોટો ખતરો હતો નહીં અને એવી જ રીતે યમન દેશ ઉપર લેન્ડ થઈ ગયું છે, પણ એ સિસ્ટમની અસરને કારણે 22-26 ઓક્ટોબરમાં અમુક દિવસની અંદર ગુજરાતના હવામાનમાં ક્યાંક ક્યાંક પલટો આવશે અને ક્યાંક ક્યાંક માવઠાના વરસાદો જોવા મળશે એવી આપણે આગાહી કરેલી હતી। એમાં ગઈકાલે ઉત્તર ગુજરાતના પાલનપુર અને બીજા એકલ દોકલ સેન્ટરની અંદર માવઠાના વરસાદના આપણે સમાચાર છે એ આજે પ્રાપ્ત થયા છે અને આજની તારીખે 24 ઓક્ટોબરની વાત કરીએ તો 24 ઓક્ટોબરે જ્યાં સુધી આપણે સમાચાર મળ્યા છે ત્યાં સુધી પોરબંદર આસપાસ, જે આપણે પશ્ચિમ ગુજરાતના પોરબંદર આસપાસના અમુક વિસ્તારોની અંદર વરસાદી માવઠાના ઝાપટા જોવા મળ્યા છે અને આજે પોરબંદરની અંદર જે ઝાપટા જોવા મળ્યા પોરબંદર આસપાસના વિસ્તારમાં, એવી જ રીતે બીજી પણ ઘણી જગ્યાએ વરસાદ હશે એવું અનુમાન છે, પણ હજુ સુધી આપણે એમના સમાચાર પ્રાપ્ત થયા નથી। પણ સાથે હું આપને એ જણાવી દઉં, આવતીકાલે 25 તારીખ અને પરમ દિવસે 26 તારીખ એમ બે દિવસ સુધી હજી આપણા આગાહીના દિવસો યથાવત છે, એમાં ખાસ કરીને આવતીકાલે 25 ઓક્ટોબરના રોજ પણ રાજ્યના અમુક વિસ્તારો જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કોઈક કોઈ ભાગમાં એકલ દોકલ સેન્ટરની અંદર હવામાનમાં પલટો આવી અને જેવી રીતે આજે પોરબંદરની અંદર માવઠું થયું એવી રીતે કાલે પણ અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ આવતીકાલે 25 તારીખે પણ રહેલી છે। 26 તારીખથી આ તમામ અસ્થિરતામાંથી આપણે ધીમે ધીમે છુટકારો મળી જશે, જોકે આ માવઠું છે એ સાર્વત્રિક અથવા તો વધુ વિસ્તારમાં હતું નહીં, એકદમ એકલ દોકલ અને છૂટાછવાયા વિસ્તારમાં શક્યતા હતી, એ જ મુજબ એકદમ છૂટાછવાયા વિસ્તારમાં જ આ પરિસ્થિતિ જોવા મળી છે। આવતીકાલે પણ એકદમ છૂટાછવાયા વિસ્તારમાં જશે અને પરમ દિવસે એટલે કે 26 તારીખ જે આગાહીનો છેલ્લો દિવસ છે 26 તારીખે કદાચ એકલ દોકલ વિસ્તારમાં થાય, બાકી કદાચ 26 તારીખે ન પણ માવઠું જોવા મળે અને રાજ્યનું હવામાન છે એ 26 તારીખથી રાબેતા મુજબ ખુલ્લું થઈ જાય તેવી પણ શક્યતાઓ છે। પછી 26 તારીખથી લઈને 30 ઓક્ટોબર સુધી રાજ્યની અંદર અત્યારે જે અનુમાન છે મુજબ કોઈ મોટો માવઠું કે છૂટાછવાયું માવઠું થાય તેવી શક્યતાઓ દેખાતી નથી। હા, એક ચોક્કસથી છે કે જે અત્યારે તાપમાન નીચું આવવું જોઈએ એ હજી તાપમાન નીચું નહીં આવે, આપણે ગઈકાલના વિડીયોની અંદર પણ જણાવ્યું હતું તાપમાન અત્યારે ઊંચું છે અને આવતીકાલથી અત્યારે જે રેગ્યુલર જે તાપમાન ચાલી રહ્યું છે એમાં 1-2 ડિગ્રીનો વધારો છે એ આવતીકાલથી જોવા મળે તેવી શક્યતાઓ છે, એટલે તાપમાન છે યથાવત રહેશે, તાપમાન છે ખાસ કરીને નીચું આવે તેમાં ઘણી રાહ જોવી પડશે અને એના વિશે પણ આપણે આવનારા સમયમાં રેગ્યુલર અપડેટ આપતા રહેશું। પણ ખાસ આજે આ વિડીયોની અંદર એટલી જ વાત કરવાની હતી, એક તો આજે દશેરાના પાવન પર્વની શુભકામનાઓ પાઠવવાની હતી, સાથે જે આપણે 22-26 ઓક્ટોબરની અંદર આગાહી કરેલી હતી એની અંદર
जी आपणे समाचारों प्राप्त थया छे, पालनपुर अने पोरबंदर आ बंने विस्तारों मावठाना वरसादो जोवा मळ्या छे अने हजी एकाद दिवस जोवा मळे तेवी शक्यताओ छे। जो के आ मावठुं छे एकदम छूटा छवायुं हशे, काले पण वरसाद थाय तो एकदम छूटा छवायुं हशे, एटले आनाथी कोई डरी अने खेती कामो छे अटकाववा न जोईए, आवुं मारुं व्यक्तिगत मानवुं छे। विशेष माहिती छे आવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે, અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો, અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો નીચે લાલ કલરનું બટન દેખાય એ દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી। હાલ જ આપશો, ધન્યવાદ।